નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે વિદ્યાર્થી લાસ્ટ 6 દિવસમાં એક્ઝામ નાયબ મામલતદારને પાસ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવેલ છે. લાસ્ટ 6 દિવસમાં એક્ઝામની પ્રિપરેશન કેમ નહીં કરવી? હવે તમે મોટાભાગે તો વિદ્યાર્થીઓ છેલ્લા 3 મહિનાથી તો તમે રેગ્યુલર વાંચતા હશો. હવે છેલ્લા 6 દિવસમાં તમારે કેમનું કરવું એના વિશે વાત કરીએ. તો મિત્રો, શરૂ કરીએ કે એક્ઝામની પ્રિપરેશન કેમ નહીં કરવી. મિત્રો, જે પણ વિદ્યાર્થી એક્ઝામમાં તૈયારી કરતા હોય પ્રિલિમ્સ માટે, તેની તૈયારી ક્લિયરિટી હોવી જોઈએ. અર્થાત કે તમે જ્યારે હિસ્ટ્રી વાંચો છો તો હિસ્ટ્રીમાં તમને પ્રાચીન ભારતને લગતા કોઈ પણ ક્વેશ્ચન પૂછે કે તમને પૂછે કે સમ્રાટ અશોકના શિલાલેખ કેટલા હતા, તો તમારી પાસે સ્પષ્ટ જવાબ હોવો જોઈએ. રાજા હર્ષમાં સમ્રાટ હર્ષનો સમયગાળો કયો છે, તો તમને સ્પષ્ટ યાદ હોવું જોઈએ. તમને મિત્રો કોઈ પણ લગતો ક્વેશ્ચન પૂછે, જેમ્સ પ્રીસે શું શોધ કરેલું હતું, તો તમારી પાસે સટીક સ્પષ્ટ જવાબ હોવું જોઈએ. એવી રીતે તમારી પાસે પોલિટીમાં પણ કોઈ પણ પ્રકારનું સંવિધાનને લગતો કોઈ ક્વેશ્ચન પૂછે કે સંવિધાનની કેટલા દિવસ સુધી સંવિધાન ભારત દેશમાં સંવિધાનની પ્રક્રિયા ચાલી હતી, તો તમારી પાસે વર્ષ દિવસ અને મહિના તમને દરેકને યાદ હશે, તો સ્પષ્ટ અને સટીક આન્સર હોવું જોઈએ. જ્યારે પણ તમે એક્ઝામમાં બેસો તો તમારી પાસે એટલું એટલીસ્ટ કમ્પ્લીટ નોલેજ હોય તો તમે પોતાની ઉપર ભરોસો કરી શકો. અને જ્યારે એક્ઝામ આપીને બહાર નીકળો ત્યારે તમને એક્ઝામમાં કેમનું માર્ક આવશે, કેટલા માર્ક આવશે, તેમનો તમને એક અંદાજ થઈ જાય. જ્યારે તમે પ્રોવિઝનલ આન્સર કી સાથે મેચ કરો ત્યારે તમારો કોન્ફિડન્ટ એકદમ કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો, આ એક અગત્યની વાત છે કે જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરતા હોય તે ક્લિયરિટી સાથે કરે, જેથી કરીને તમારી એક્ઝામમાં ક્લિયરિટી રીડિંગ હશે. ક્લિયરિટી તમારી એક્ઝામમાં તમારે ક્વેશ્ચન, મોડેલ ક્વેશ્ચન તમે ટેસ્ટ આપ્યા હશે તો તમને અંદાજ આવી જ ગયો હશે. સાથે પણ મિત્રો, જે વિદ્યાર્થી ફરીથી કહું છું કે એક્ઝામની તૈયારી કરતા હોય તે મિત્રોએ તમારે કમ્પ્લીટ ક્લિયરિટી સાથે એક્ઝામની તૈયારી કરવી પડશે. એવું નહીં કે પછી વાંચી ગયા પછી બીજા દિવસે ભૂલી ગયા. મિત્રો, એવા વિદ્યાર્થીઓ માટે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે નહીં. એવા વિદ્યાર્થીઓ માટે 10મા 12માની જે એક્ઝામ આવે કે તમારી સ્કૂલ કોલેજની એક્ઝામ હોય, એવા વિદ્યાર્થીઓ માટે એમાં ચાલી જાય. કારણ કે એમાં તમે તુક્કા પણ મારી શકો, ગપ્પા પણ મારી શકો, કે તમારા મન મુજબ લખી પણ શકો અને તમને માર્ક મળી જાય. પણ આ એક્ઝામ એવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમારે પાસ કરવી હોય તો તમારે એની અંદર પહેલાં શરૂથી જ તમારે ક્લિયરિટી ઓફ કોન્સેપ્ચ્યુઅલ મતલબ તમારી ક્લિયરિટી એકદમ ફેક્ટ અને ફેક્ચ્યુઅલ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ, એક તાર્કિક હોવી જોઈએ, સટીક સ્પષ્ટ હોવી જોઈએ. સાથે તમારું એપ્રોપ્રિએટ એટલે તમારું જે લખાણ છે પણ યોગ્ય હોવું જોઈએ, કામનું હોવું જોઈએ, જરૂરવાળું હોવું જોઈએ. અને ઇન્ટરવ્યૂ માટે કેમની પ્રિપરેશન કરવી તમારી પ્લેલિસ્ટમાં જણાવ્યું છે, જરૂર તમને બહુ જ ફાયદો થશે, સખત ફાયદો થશે. તો પ્લેલિસ્ટનો પણ એક વખત વિડીયો જોવો. મિત્રો, એક્ઝામમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓની જે એક્ઝામ છે એનું કટ ઓફ કેટલું હતું, આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે, કે તમારે આ વખતે કેટલા માર્ક લાવવાના છે, એ બધું જ તમારે હવે ટેન્શન કરવાની કંઈ જરૂર નથી. કારણ કે જો એ તમે ટેન્શન કરશો તો તમારો આજનો સમય બગડશે, કાલનો સમય પણ બગડશે અને તમારા વિચારો એમાં રહેશે. તમારે અત્યારે હાલમાં 6 દિવસ બાકી છે, તમે જે પણ વાંચ્યું છે એનું રિવિઝન કરો. મિત્રો, દિવસમાં 3-4 કલાક તો તમારું રિવિઝન જરૂરી છે, જેથી કરીને નાયબ મામલતદારની એક્ઝામ કે ડેપ્યુટી સેક્શનની એક્ઝામ છે એ એક્ઝામમાં તમારે એમાં મેરિટ લિસ્ટમાં પ્રિલિમ્સમાં નામ આવી શકે, કોઈ પણ કેટેગરીના હોય. જો તમારી તૈયારી તાર્કિક હશે, સ્પષ્ટ, સટીક અને એક પ્રકારની કહી શકાય કે ક્લિયરિટી કોન્સેપ્ચ્યુઅલ હશે, તો તમને જરૂર એક્ઝામમાં ફાયદો થશે. બીજી અગત્યની વાત છે કે મિત્રો, તમને અત્યારે હાલમાં બીજા બધા વિચારો આવતા છે, પણ તો મિત્રો એક અગત્યની વાત છે કે જ્યારે તમને કોઈક બીજા વિચારો આવે ત્યારે તમારા વિચાર ઉપર તમારું નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે. તમારા વિચાર ઉપર જો તમારું નિયંત્રણ ન હોય તો તમને કોઈક બીજો કોઈક હેન્ડલ કરી શકે છે, તમને કોઈક બીજો ગુલામ બનાવી શકે છે. માટે મિત્રો, તમારા વિચાર ઉપર તમારો કાબૂ હોવું જોઈએ. અને વિદ્યાર્થી સમયગાળામાં તો તમારો ખુદ ખૂબ ખાસ અગત્યની વસ્તુ છે. જ્યારે કોઈક આપણે રસ્તા ઉપર ચાલવા નીકળ્યા હોય તો આપણને ગાડી કે આપણે કોઈક લગ્નમાં જમવા ગયા, આપણે ઉપવાસ કર્યો હોય, તો મિત્રો આપણને આપણી જીભ પર કાબુ ન હોય તો આપણે ત્યાં ગાડી આપણો ઉપવાસ તૂટી જાય. તમે વાંચવા બેસ્યા છો ને તમારા વિચાર પર કાબુ નથી, તો તમારો મિત્ર આવે કે તમને કોઈ ઘરમાં કામ આપે કે તો તમારે એક્ઝામ લગતું કામ આમે બોરિંગ તો લાગતું જ હોય. કોઈ પણ મોટાભાગના વિદ્યાર્થીઓને એક્ઝામ પાસ કરવાનું ઘણા બધા વિદ્યાર્થીઓને બોરિંગ લાગતું હોય અને વાંચવા બેસ્યા હોય તમને કોઈક ડિસ્ટર્બ કરી જાય તો તમને લાગે કે મારો ટાઈમ, તો તમે તે જ સમયે તમે ઊભા થઈ જાઓ. કારણ કે તમને શું જોઈએ કે ઊભા થવાનું એક તક જ જોઈતું હતું ને તમને તક મળી ગઈ.
તો મિત્રો, તમારા વિચાર ઉપર તમારો ખુદનો કાબુ હોવો જોઈએ. મિત્રો, મોટિવેશન જો તમારે આ સમયગાળામાં તમારે સૌથી વધારે મોટિવેશન મળી શકે તો તમારા માતા પિતા તરફથી. કારણ કે મિત્રો, તમારી આ એક્ઝામમાં સૌથી વધારે જો કોઈ ખુશ થશે તો તમારા માતા પિતા ખુશ થશે. મિત્રો, આ એક્ઝામમાં તમારે જ્યારે પણ આળસ આવે કે બિનજરૂરી વિચાર આવે તો તમે તમારા માતા પિતાના એક ચહેરો તમારા સમક્ષ રાખો, જેથી કરીને તમે તમારા માતા પિતાને ભવિષ્યમાં તમારી જવાબદારી તમે સાબિત કરી બતાવો કે અમે એક સુપુત્ર છીએ, અમે એક યોગ્ય પુત્ર છીએ, જેથી કરીને તમારી માતા પિતાને તમારા ઉપર ભરોસો આવે અને તમને જીવનમાં કંઈક એવું લાગે કે કંઈક આજે સારું કર્યું છે. મિત્રો, જરૂરી નથી કે તમને દરેક લોકો પસંદ કરતા હોય. જ્યારે પણ તમને પસંદ કરતા હોય કે ના કરતા એ જરૂરી નથી, પણ જ્યારે જ્યારે કોઈ તમને પસંદ ના કરે ત્યારે તમારી નજરમાં તમે કેમનું પોતાને દેખો છો, અને જ્યારે તમને કોઈક દેખે કે કોઈક ના દેખે પણ તમે જ્યારે પોતાને એક વ્યવસ્થિત માનો છો મુસીબતના સમયમાં પણ, તો તમને સમજી લો કે તમને તમારી ઉપર કોન્ફિડન્ટ છે. એક્ઝામ પાસ થાય કે ફેલિયર આવે, પરંતુ તમને તમારી ઉપર કોન્ફિડન્ટ છે કે નેક્સ્ટ એક્ઝામ માટે હું તૈયાર છું, આ એક્ઝામ માટે પણ તૈયાર છું. તો તમને તમારી ઉપર જરૂર કોન્ફિડન્ટ છે. અને સૌથી સખત વાત છે કે કોઈને પોતાની નિર્બળતા માટે કોઈને બીજાના ઉપર દોષનો પોટલો કેરી ના નાખવો. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે બીજાની ઉપર દોષનો પોટલો નાખો છો કે દોષનો તમે ભાર મૂકો છો, તો તમે ફરીથી મુસીબતથી બચવાની કોશિશ કરો છો, જેથી તમે પરીક્ષામાં સફળ થઈ શકતા નથી. મિત્રો, જે વિદ્યાર્થીઓ લાસ્ટ 6 દિવસમાં એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તે વિદ્યાર્થીઓને ખૂબ જ ઓલ ધ બેસ્ટ છે. ઓલ ધ બેસ્ટ એટલા માટે કે તમને તમારું ભાગ્ય જરૂર, કારણ કે એક્ઝામમાં તમે સખત તૈયારી કરી હશે તો પણ એક્ઝામના MCQ તમારી તૈયારી મુજબ આવે, તમારી જે પુરુષાર્થ કર્યો છે તમે પુરુષાર્થ મુજબ તમારું પૂછાય, એના માટે તમને ખૂબ જ ઓલ ધ બેસ્ટ છે. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો કે તમારી તૈયારી તમારે ખુદ જ, તમે જે તાર્કિક અને સ્પષ્ટ અને ક્લિયરિટી સાથે કરી છે એ જ તમને હેલ્પફુલ થશે. જે તમે ફટાફટ વાંચી ગયા, સમજ્યા નથી, તમારે કોન્સેપ્ટ ક્લિયર નથી, તો તમને જરૂર એક્ઝામમાં MCQમાં એવું લાગશે કે 2 MCQ જરૂર સાચા છે, આ MCQ કરું કે MCQ કરું, આ MCQ સાચો છે, તો તમારે એક્ઝામમાં તમે અટકી જશો. અને આ સાથે તમારી જે એક્ઝામ પાસ કરવાનો કોન્ફિડન્સ છે પણ એ ડાઉન થઈ જશે. તો મિત્રો, એક્ઝામને પાસ કરવા માટે તમારી ક્લિયરિટી જરૂર છે, સાથે તમારું ટાઈમ મેનેજમેન્ટ પણ જરૂર છે, તમારે સખત પ્રયાસ પર જરૂર છે. ફેલિયર આવે કે ના આવે તમારે ફરીથી ચાલવાનું છે, અને સારા કર્મો એટલે તમે જ્યારે ગીતામાં શ્રીમદ ભગવદ્ ગીતા એ એવી પુસ્તક છે કે તમને દરેક સમય કામ આવી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, કર્મ કરો, ફળની આશા ના રાખો, માત્ર સખત મહેનત કરો. પણ જો તમે ફળ ઉપર ધ્યાન રાખીને બેસી રહેશો કે હું આ એક્ઝામમાં ટોપર બની જાઉં કે આ એક્ઝામમાં મેરિટમાં આવી જાઉં, તો તમારી તૈયારીમાં વિચાર તો એને જ આવશે. આ જરૂરી છે, લક્ષ્ય તમારી સામે હોવું જરૂરી છે, પણ તમે એકને એક વિચાર કરો તો તમે મુસીબતમાં આવશો. તો મિત્રો, આ તમારા મોટિવેશન લગતી હતી. જે એક્ઝામની વાત કરી એનો સારાંશ એટલો જ છે કે જે પણ વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની વાત છે કે તમારી ક્લિયરિટી અને કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી સાથે એક્ઝામની તૈયારી કરો. જે પણ તૈયારી કરો તે ઉપયોગી એક્ઝામની તૈયારી કરો. કેટલું વાંચું અને કેટલું ના વાંચું તે તમારી ઉપર ડિપેન્ડ છે, અને તમારે એક્ઝામના ક્વેશ્ચન પેપર સમજીને તમારે ખુદ નક્કી કરવાનું રહેશે. બીજી વસ્તુ છે કે મોટિવેશન માટે તમારા માતા પિતાને તમારે ચહેરો સમક્ષ રાખો, કારણ કે તમે કોની માટે એક્ઝામ આપી રહેશો, તમારી માટે પહેલાં ખુદ તમારી માટે તમારી નોકરી મળે, અને બીજું તમારા માતા પિતાની એક જવાબદારી હાથમાં લો એને માટે. બીજી વસ્તુ છે કે ત્રીજી વસ્તુ તમારી સમક્ષ રજૂ કરું છું કે મિત્રો, એક્ઝામને પાસ કરવા માટે તમારે સૌથી મોટી આવશ્યકતા છે કે ટાઈમ મેનેજમેન્ટ. આ અત્યારથી શરૂ કરીને એક્ઝામના લાસ્ટ દિવસ સુધી સખત મહેનત કરો, જેથી કરીને તમારી સફળતા નિશ્ચિત તમને મળે. બીજા કોઈમાં સમય વ્યસ્ત ના કરો, અને તમારા વિચાર ઉપર તમે ખુદ નિયંત્રણ રાખો. આ અમારી શુભકામના છે. મિત્રો, નાયબ મામલતદારની એક્ઝામ અને DYSOની એક્ઝામના મેરિટ લિસ્ટમાં તમે જરૂર સિલેક્શન થાઓ એવી અમારી શુભકામના છે. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, વધુને વધુને શેર, બીજાને વધુને વધુ શેર કરો, જેથી આ વિડીયો બીજા સુધી પહોંચી શકે. અને મિત્રો, આ ચેનલ જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ ન કરી હોય કે જે મિત્રોએ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને એક્ઝામને કેમ એક્ઝામ લગતા મોટિવેશન વિડીયો, એક્ઝામનું મટીરિયલ પણ અવેલેબલ કરવામાં આવશે. આ અને બીજું જે પણ તમારે 10મા 12માનું કે Class 1, 2, 3 UPSC GPSC કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે સેન્ટ્રલની છે એના લગતા વિડીયો અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયોનો તમને લાભ મળી શકે. મિત્રો, વંદે માતરમ, જય ભારત.